અને હવે વાત કરીશું ઉત્તર ગુજરાતની। જી હા, ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ, અને તેમાં સૌથી પહેલા વાત કરીશું પાટણની। તો પાટણમાં પણ ધમધાર વરસાદ નોંધાયો છે અહીંયા, કારણ કે મેઘાનો પાણીદાર વરસાદ અહીં જોવા મળ્યો છે। સતલપુરમાં 4.5 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। તો રાધનપુર અને સમીમાં પણ 4-4 ઇંચ વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સિદ્ધપુરમાં 4 ઇંચ વરસાદથી અનેરી ઠંડક પ્રસરી છે। સાથે જ તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તે અત્યારે હવે ધીમે ધીમે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે। તે પછી મુખ્ય માર્ગો હોય, લોકોના ઘર હોય, કે પછી બજારમાં આવેલી દુકાનો હોય, તમામે તમામ વિસ્તારો હવે ધીરે ધીરે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે। વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પ્રવીણ। પ્રવીણ, શું છે અત્યારે પાટણમાં વરસાદની સ્થિતિ? જી બેન, જી પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં છેલ્લો જે હવામાનની આગાહીને પગલે મેઘમહેર યથાવત છે હાલમાં, અને હાલમાં પણ જે પાટણ જિલ્લાના જે 9 જેટલા તાલુકાઓ છે ત્યાં વરસાદનું વાતાવરણ છે, અને વરસાદ હાલમાં ચાલુ જોવા મળી રહ્યો છે। અને જો વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર હાલમાં પાટણમાં 2 ઇંચ છે, સરસ્વતીમાં 1, સિદ્ધપુરમાં 4 ઇંચ, ચાણસ્મામાં 2 ઇંચ, ભરૂચમાં 2.75 ઇંચ, રાધનપુરમાં 4.5 ઇંચ, સમીમાં 4 ઇંચ, સરસ્વતીમાં પણ 4 ઇંચ છે, અને સાંતલપુરમાં પણ 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબકવા પામ્યો છે। જોકે હાલમાં જે પાટણની અંદર સરસ્વતી બેરેજ આવેલી છે ચેક ડેમ, એની અંદર લગભગ 3 વર્ષે ફરી એકવાર નવા નીર આવ્યા છે, અને બેરેજમાં હાલ 200 ક્યુસેક જેટલું પાણીની આવક થવા પામ્યું છે। જેને બેરેજની સપાટી છે તે હાલમાં ઊંચી જવા પામી છે, અને લઈને લોકો 275.30 ફૂટ જેટલી પહોંચી જવા પામી છે। અને હાલ જે સમી છે, સમી તાલુકાના 20 જેટલા ગામો, સાંતલ 8 જેટલા ગામો છે, તે સંપર્ક વિહોણા થવા પામ્યા છે। જ્યાં ઘણા દસમતા પ્રવાહથી આ વિસ્તારની અંદર તબાહી જોવા મળી રહી છે। તો નદી કાંઠાના વિસ્તારોને જે ગામો છે તેને હાઈકોર્ટ દ્વારા અપીલ કરી અને તેને અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ। તો મોટા ભાગના લોકોને સ્થળાંતર કરવાની અત્યારે ફરજ પડી છે પાટણમાં।